મને બધા મજામાં છે આપણે ને આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરી છીએ. આજ તો કહેવાય ને કે ડાયટ ટોકરીનો પ્રોગ્રામ હાલે છે. ડાયટ ટોકરીનો આપણે વિડીયો બનાવેલો છે બરાબર, પણ તો આજે કહેવાય ને જયભીર નહીં હાટો બનાવે છે ડાયટ ટોકડી. ચાલો વિડીયો કન્ટિન્યુ કરો, આગળ આગળ દેખાડશું કઈ રીતનું બધું બનાવે ને જવાનું અત્યારે વાળીએ. એટલે આખો વિડીયો તો આપણે રેસીપીનો નથી બનાવીએ, પણ તોય તમને છતાં દેખાડીશ. હાલો વિડીયો આગળ આગળ કન્ટિન્યુ કરો ને આપણો આ વિડીયો ગમે તો લાઈક છે, ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી પડજો. બાકી શું એન્જોય કરો વિડીયો. તો જો મિત્રો આ કહેવાય ને કે આપણે ઘઉંના લોટના પિંડિયા કરી નાખ્યા, મસાલો નાખીને ટોકરીને આ રીતે ટોકરી થઈ જઈ છે બરાબર. કટિંગ કરે છે અને જો કેવી બનાવે છે જરાક આપણને કોમેન્ટ કરજો બરાબર. એન્જોય કરો તો આ રીતે કંઈક બનાવી છે. હવે આને નાખી દેવાની આપણે આ કહેવાય ને ચણાની દાળ છે એમાં. જુઓ આ રીતે છે ને મસ્ત બરાબર. અને વિડીયો તો આપણે બનાવેલો છે ફૂલ રેસીપીનો બરાબર. તમે કદાચ ન જોયો ને તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એ વિડીયોની લિંક નાખી દઈશ બરાબર. તો જઈને તમે ક્લિક કરો અને ફૂલે પૂરેપૂરો વિડીયો આપણો જોઈ જુઓ અને એન્જોય કરો. બાકી હાલો વિડીયો આગળ આગળ કન્ટિન્યુ કરો. જો આ રીતની છે અંદર હજી તો કાચી છે, પણ એ સડી જાય એટલે એકદમ મસ્ત લાગશે. મિત્રો કહેવાય ને કે વાડીએ પોતી જ ગયા બરાબર. ને આપણે અહીંકાર કહેવાય ને ગુવારનો કેરો આ બાજુ હતો, મેં કીધું ઉગ્યો છે કે નહીં કીધું જોતા આવી કીધું. અને આપણે કહું તો કહેવાય ને કે પાકી ગયા, એક જ પાણી પીવે કે ન પીવે કાંઈ ગેરંટી નહીં બરાબર. લીલા રહેશે તો પાવું જોઈશે, નહીંતર તો કહેવાય ને કે હાલશે હમણાં. અને લગભગ જેવું છે બરાબર આમ, કેમ કે હજી તો કાલ પાણી આમાં બધું પી રહ્યું બરાબર. અત્યારે હાલે નાના ઘઉંમાં તો કહેવાય ને કે આ લીલા રહેશે તો પાઈશું, નહીં તો આ છેલ્લું પણ અમારે. જયવીર ભાઈ આવ્યા, જય માતાજી. જયવીર તો જયવીરનો મૂડ જ ન થાય બોલવાનો, એ તમારે જયવીર બખણો હોશિયાર જણો. નહીં જયવીર કક્કો આવડે છે ને, હે કક્કો આવડે ને ગીતી આવડે, હોશિયાર ઘણો છે. હાલો આપણે જય દાદા ભાઈ કહેવાય ને શું કરે એ બધું જોવી કર. જો મિત્રો પોતે જ આપણે પપ્પાએ જો આ ઇનકાર હાલે પાણી વાહે બરાબર આ નાના ઘઉંમાં. અને હાલો જોતા રહ્યો વિડીયો આગળ આગળ. પપ્પા કાંઈ કાંઈ ઉંબેરીને લાવ્યા છે. આ શું ઉંબેર્યું જાઉં જાઉં હે. જો આ મિત્રો આ છે ને અમુક અમુક જવામાં ઘઉંમાં લીક રહે બરોબર. જો આ રીતના એ કીધું પપ્પા એને ઉંબેરી અને કીધું ઉંબેરી નાખે એટલે એકદમ ઘઉં ચોખ્ખા થઈ જાય. ઉપડી કરે કેવાય ને કે અત્યારે આ મોલો ઉડે ને કેવાય ને શિયાળે. આજ તો ઘણો મોલો છે, કેમ કે પીળા કપડા હોય ને આપ મારે જો ને કેસરી કલર નો શર્ટ પહેર્યો છે એ ઘણો હોય ને મોલો ચોટી જાય છે લુગડામાં. તો હવે સીધા કઈક કરાવી જાય
અને તમે આગળ આગળ જોતા રહ્યો વિડીયો, અને આપણો આ વિડીયો ગમે તો લાઈક છે, અને ચેનલ પર નવો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી વાજો. ચાલો વિડીયો એન્જોય કરો. જો મિત્રો આપણે ડાટો ઉપર થઈ જશે કમ્પ્લેટ. જો આવી થઈ છે, કોમેન્ટ કરજો કેવીક થઈ હોય. જો એકદમ